ગુજરાત વિધાનસભામાં કોઈ ધારાસભ્ય ટી શર્ટ પહેરીને આવી શકે? આ સવાલ સર્જાવવા પાછળનું કારણ વિધાનસભા અધ્યક્ષે કરેલી કાર્યવાહી છે. ગૃહમાં ટી શર્ટ પહેરીને આવેલા કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને અધ્યક્ષે ગૃહમાંથી બહાર કાઢી મૂકતા મામલો ગરમાયો. જ્યાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવાની હોય, જ્યાં વિકાસના આયોજનની ચર્ચા કરવાની હોય, ત્યાં ધારાસભ્યના ટી શર્ટ પહેરવા મુદ્દે ચર્ચા થઈ અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને ટી શર્ટ પહેરવાની સજાના ભાગરૂપે 3 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા. જો કે બાદમાં સસ્પેન્શનનો નિર્ણય પાછો ખેંચી લેવાયો, પરંતુ વિધાનસભા અધ્યક્ષની કાર્યવાહીથી છંછેડાયેલા ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે જ સવાલ કર્યો કે 3 વર્ષથી તેઓ ગૃહમાં ટી શર્ટ પહેરીને આવે છે, તો આ પહેલા કાર્યવાહી કેમ ન કરી? ભાજપાના ધારાસભ્યો પણ ગૃહમાં ટી શર્ટ પહેરીને આવે છે, તો કેમ તેમની સામે કોઈ કાર્યવાહી નથી થતી? મને માનીય અધ્યક્ષશ્રીએ કીધું કે ભાઈ તમે ટી શર્ટ પહેરીને આવો છો. મેં અધ્યક્ષશ્રીને નમ્ર વિનંતી કરી કે અધ્યક્ષશ્રી, હું 3.25 વર્ષથી આ ધારાસભ્ય તરીકે ટી શર્ટ પહેરીને આવું છું, ત્યારે ક્યારે પણ આવી ટોકર કરવામાં નથી આવી. ભાજપના મંત્રીઓ એ ફેસબુક ઉપર, વોટ્સએપ ઉપર તમે જોઈ શકો છો કે મીડિયામાં જોઈ શકો, ઘણા ભાજપના મંત્રીઓ એ ટી શર્ટ અને જીન્સ પહેરીને અને મંત્રી તરીકે જવાબો 3.25 વર્ષમાં ઘણી વાર આપેલા છે, અવારનવાર આપેલા છે, ત્યારે પણ એમને ટકોર નથી કરી. તો ગુજરાત વિધાનસભાના ઇતિહાસની આ પ્રથમ ઘટના હશે કે જેમાં વિધાનસભા અધ્યક્ષે ટી શર્ટ પહેરવા બદલ સભ્ય સામે કોઈ કાર્યવાહી કરી હોય. સવાલ એ થાય છે કે શું ગૃહમાં ટી શર્ટ ન પહેરી શકાય? ગૃહમાં કયા કપડાં પહેરવા તે અંગે કોઈ નિયમ છે ખરો? રાજકીય વિશ્લેષક હરિદેસાઈ આ કાર્યવાહીને લોકશાહીને કુંઠિત કરવા સમાન ઘટના ગણાવી. તેમનું માનવું છે કે ગૃહમાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવી જોઈએ, બિનજરૂરી મુદ્દા ઉપર ચર્ચા કરીને સમય ન બગાડવો જોઈએ. નોન ઇશ્યુઝ ને ઇશ્યુઝ બનાવી દેવામાં આવે છે, અને વિધાનસભાની અંદર જે પ્રજાના પ્રશ્નોની ચર્ચા વધારે થવી જોઈએ એને બદલે ફોકસ બદલાઈ જાય છે. યુવા પેઢી વધારે ને વધારે રાજકારણમાં આવે એવું આપણે અપેક્ષિત માનીએ છીએ, પણ જે રીતે ટી શર્ટ પહેરીને અમુક આવી શકે કે ન આવી શકે એના વિશેની ચર્ચામાં હોબાળામાં છે, અને માનનીય અધ્યક્ષશ્રીએ એના વિશે રૂલિંગ પણ આપવું પડે, તો મને લાગે છે કે આપણી લોકશાહીને આપણે કુંઠિત કરી રહ્યા હોઈએ એવું લાગે છે. મળતી વિગત અનુસાર વિધાનસભામાં ટી શર્ટ પહેરવાની શરૂઆત કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે કરી હતી. જોકે હાલમાં ભાજપા કોંગ્રેસના યુવા નેતાઓ અવારનવાર ટી શર્ટમાં દેખાતા જ હોય છે. સૌરાષ્ટ્રના યુવા નેતા તરીકે ઓળખાતા કેબિનેટ પ્રધાન જયેશ વાદળીયા પણ ગૃહમાં અનેક વખત ટી શર્ટમાં દેખાયા છે. હર્ષ સંઘવી અને મધુ શ્રીવાસ્તવ પણ ક્યારેક ટી શર્ટમાં ગૃહમાં આવ્યા છે. તો પછી અચાનક ધારાસભ્યના ટી શર્ટ પહેરવા ઉપર આટલો હોબાળો કેમ મચ્યો તે સવાલ છે.